નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત આપણે આજે પ્રકરણ 8 ચતુષ્કોણનો અભ્યાસ કરીશું. તો અગાઉના પ્રકરણમાં પણ આપણે 6 અને 7મા પ્રકરણમાં પણ આપણે ત્રિકોણનો અભ્યાસ કર્યો છે. ત્રણ અસમરેખ બિંદુઓ ભેગી આપણે જે જોઈએ તો આકૃતિ જે બને છે એને આપણે ત્રિકોણ કહીએ છીએ. હવે આપણે ચાર બિંદુઓ દર્શાવી અને તેને ક્રમમાં જોઈએ તો આપણને કઈ આકૃતિ મળે છે. જો આપણે ચાર બિંદુઓ એક રેખામાં સમરેખ એટલે કે એક રેખામાં દર્શાવીએ તો આપણને સમરેખ આકૃતિ મળે છે. ત્યારબાદ આપણે જો એમાંથી ત્રણ બિંદુઓ એક રેખામાં લઈએ તો આપણને ત્રિકોણ મળે છે. એવી જ રીતના જો આપણે ચારે ચાર બિંદુઓ એક રેખામાં ના હોય એટલે કે અસમરેખ હોય તો આપણને જે આકૃતિ મળે છે તેને આપણે ચતુષ્કોણ કહીએ. પ્રથમ ચતુષ્કોણની જે આકૃતિ છે એને બહિર ચતુષ્કોણ કહેવામાં આવે છે અને જે બીજી પ્રકારની ચતુષ્કોણની આકૃતિ છે અહીં પણ આપણને ચાર બાજુઓથી બંધ આકૃતિ મળે છે. એક, બે, ત્રણ અને ચાર, ચાર બાજુઓથી મળતી બંધ આકૃતિને આપણે શું કહીએ છીએ? ચતુષ્કોણ. તો આ પણ ચતુષ્કોણ છે, આને આપણે બહિર્મુખ ચતુષ્કોણ કહેવામાં આવે છે અને આને આપણે અંતર સમ્મુખ ચતુષ્કોણ કહેવામાં આવે છે. પરંતુ આપણે આ બહિર્મુખ ચતુષ્કોણને અભ્યાસ કરવાનો છે અને એને આપણે ખાલી ચતુષ્કોણ જ કહીશું. આ ચતુષ્કોણને આપણે ચતુષ્કોણ કહીને ચતુષ્કોણના પ્રકારો, ચતુષ્કોણના ગુણધર્મો અને સમાન વિશેષ કરીને સમાંતર બાજુ ચતુષ્કોણનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે જોશું ચતુષ્કોણની વ્યાખ્યા. ચતુષ્કોણની વ્યાખ્યા એક જ સમતલમાં, આ બોર્ડ છે એ શું આપેલું છે આપણને? સમતલ. તો એક જ સમતલમાં આવેલા બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ના હોય તો તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતી બંધ આકૃતિને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો બધા જ બિંદુઓ સમરેખ હોય તો આપણને શું મળે છે? રેખાખંડ. એમાંથી જો ત્રણ બિંદુઓ સમરેખ હોય તો આપણને શું મળે છે? ત્રિકોણ. જો ચાર બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ અસમરેખ હોય, ચોથો બિંદુ એક સરખી લાઈનમાં હોય તો પણ ચાલે, પણ ચાર બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ અસમરેખ હોય તો જે આપણને બંધ આકૃતિ મળે છે જે બિંદુઓને જોડવાથી તેને આપણે ચતુષ્કોણ કહીએ છીએ. ચતુષ્કોણ બે પ્રકારના મળે છે, બહિર ચતુષ્કોણ અને અંતર સમ્મુખ ચતુષ્કોણ. એમાંથી આપણે બહિર ચતુષ્કોણનો અભ્યાસ કરવાનો છે, જેને આપણે ખાલી ચતુષ્કોણ જ કહીશું અને વિશેષ કરીને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો અભ્યાસ કરીશું. તમને નવાઈ લાગશે કે આપણે ચતુષ્કોણનો અભ્યાસ કેમ કરવાનો છે, તો કે ચતુષ્કોણ જેવી આપણી આજુબાજુ ઘણી વસ્તુઓ આપણને જોવા મળે છે, જેમ કે અછતરૂપ હોય તેવું, છતરૂપ હોય તેવું, છત, બારીઓ, પછી આપણે ટેબલ, ટેબલની ઉપરનો જે ભાગ હોય છે એ બધું ચતુષ્કોણના જ પ્રકાર છે. આપણી આ પુસ્તક છે એ પણ ચતુષ્કોણનો જ પ્રકાર છે. સ્કેલ એ પણ ચતુષ્કોણનો જ પ્રકાર છે. તો આપણી આજુબાજુ ચતુષ્કોણ આકારની આપણને ઘણી વસ્તુઓ જોવા મળે છે, એટલે આપણે એનો અભ્યાસ કરીશું. તો ચતુષ્કોણની વ્યાખ્યા જોઈએ. એક જ સમતલમાં આવેલા બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ, ચાર બિંદુઓમાંથી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય તેવા બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને આપણે ચતુષ્કોણ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચતુષ્કોણ એ બી સી ડી ચતુષ્કોણ છે. હવે આપણે ચતુષ્કોણના અંગો જોઈએ. તો ચતુષ્કોણનો પહેલો અંગ આપણે લીધું છે ચતુષ્કોણને ચાર બાજુઓ. જો અહીં એ બી, બી સી, સી ડી અને એ ડી આ ચતુષ્કોણની શું છે? ચાર બાજુઓ.